नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे प्रकरण एक वास्तविक संख्या में वीडियो छ नो अभ्यास शुरू करिए। तो स्वाध्याय 1.1 में आपणे दाखला नंबर 3 सुधी गणतरी करी थी। हवे दाखला नंबर 4 સાબિત કરી દીધા હતા શરૂઆતમાં, એ પરિણામોનો જ અહીંયા ઉપયોગ કરીશું આપણે, બરાબર? ધારો કે આ પરિણામ સાબિત કરવા માટે અહીંયા સાબિત શું કરવાનું એ પહેલાં તમને મેથ સંખ્યામાં સમજાવો। કોઈ પણ ધન પૂર્ણાંક, તમે કોઈ પણ ધન પૂર્ણાંક પસંદ કરો। ધારો કે આપણે એક ધન પૂર્ણાંક પસંદ કર્યો 7, તો એ ધન પૂર્ણાંકનો વર્ગ કરું તો શું થઈ જાય? 49। અને આ 49 જે સંખ્યા આવી, ધન પૂર્ણાંકનો વર્ગ એ 3m અથવા 3m + 1 સ્વરૂપનો હોય। તો આ સંખ્યા ને એને જો આ રીતે વિભાજન કરું તો m ની જગ્યાએ 16 આયા, અહીંયા કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આવી શકે। 3m + 1, 3m + 1, 16 તરી 48 વત્તા 1, 49 થઈ ગયા। 49 એ ધન પૂર્ણાંક 7 નો વર્ગ। આવો દરેક ધન પૂર્ણાંકના વર્ગ માટે થશે, પણ આ બેમાંથી ગમે તે એક સ્વરૂપ આવે। હાલ આપણે આ આવ્યું, આ પણ આવી શકે કોઈ વખત, કોઈ એવી સંખ્યા લો તો પેલું આવશે, 3m સ્વરૂપે આવી શકે તમારું, બરાબર? ધારો કે ધન પૂર્ણાંક લઈએ 9, તો 9 નો વર્ગ 81 થાય, 81 નું આ રીતે વિભાજન થશે 3m સ્વરૂપ, 3×27 એટલે 81, 3m સ્વરૂપ આવી ગયું ભાઈ। આવું દરેક ધન પૂર્ણાંક માટે થશે, હા? એનો વર્ગ કરશો એટલે જે સંખ્યા બનવાની છે તમારી એ 3m + 1 અથવા 3m સ્વરૂપમાં વિભાજન થશે જ એમ। આવું આપણે સાબિત કરી દેવાનું, એટલે એવું કઈ બધા ધન પૂર્ણાંક લેવાના જવાય, એટલે આપણે વ્યાપક સ્વરૂપમાં એ વસ્તુ સાબિત કરીને આપવી પડે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ હોય તો 3m સ્વરૂપમાં આવે, હોય તો 3m + 1 સ્વરૂપમાં આવે। તો આ પરિણામ સાબિત કરવા માટે આપણે જે પરિણામ ઉપયોગ સાબિત કરી મૂક્યા આગળ, કે ભાઈ દરેક ધન પૂર્ણાંક 2k અથવા 2k + 1 સ્વરૂપમાં હોય, એવું એક પહેલું પરિણામ આપણે સાબિત કરી દઉં કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો જ ઉપયોગ કરે, એની અંદર આપણે ભાજક તરીકે 2 પસંદ કર્યા હતા, પછી ભાજક તરીકે 3 પસંદ કરી બીજું એક પરિણામ પણ લાવ્યા હતા। દરેક ધન પૂર્ણાંક 3k, 3k + 1 અથવા 3k + 2 સ્વરૂપમાં, અહીંયા 3 વાળો પરિણામ જ જવાબમાં, એટલે આપણે આ પરિણામનો ઉપયોગ કરીશું। ધારો કે એ ધન પૂર્ણાંક છે, આપણે એક ધન પૂર્ણાંક સંખ્યા પસંદ કરી લીધી। હવે આપણા પરિણામ પ્રમાણે દરેક ધન પૂર્ણાંકનો વર્ગ, દરેક ધન પૂર્ણાંક 3k અથવા 3k + 1 અથવા 3k + 2 સ્વરૂપમાં હોય છે, જ્યાં k અનુરૂપ પૂર્ણાંક છે। અનુરૂપ પૂર્ણાંક
એ બધા પૂર્ણાંકમાં આવી જ જાય, કે અંદરનો પૂર્ણાંક એક પૂર્ણાંકમાં આવી જ જાય પછી, બરાબર? એટલે આ પરિણામ આપણું બધા અંદરનું પૂર્ણાંક પૂર્ણાંકમાં તો આવવાનો જ છે, બરાબર? અંદરનું પૂર્ણાંકને તમે પૂર્ણાંક સંખ્યામાં બધા સમય જવાના, એટલે આના માટે પણ એ પરિણામ સાચું જ થાય. એટલે એ કે પૂર્ણાંક છે એમ લખીએ તો પણ બહુ ફેર પડતો નહીં આપણા પરિણામમાં. ચલો હવે શું કીધું આપણે પરિણામ પ્રમાણે, કે ભાઈ કોઈ પણ ધન પૂર્ણાંક કાં તો થ્રી કે માં વિભાજન થાય, કાં તો થ્રી કે પ્લસ વન માં થાય, કાં તો થ્રી કે પ્લસ ટુ માં થાય. આપણે જુદા જુદા ધન પૂર્ણાંકો લઈ આ ત્રણમાંથી એકમાં વિભાજન આવે, આ ત્રણમાંથી એક સ્વરૂપમાં વિભાજન થાય એવું સાબિત પણ કરી દો, બરાબર? તો એ ધન પૂર્ણાંક એવી આપણને ખબર, તો એનું વિભાજન કાં તો થ્રી કે થતું છે, અથવા એનું વિભાજન થ્રી કે પ્લસ વન થતું છે, અથવા એનું વિભાજન થ્રી કે પ્લસ ટુ થતું છે. આ ત્રણમાંથી એક સ્વરૂપમાં એનું વિભાજન થવાનું, કારણ કે એક કેવી સંખ્યા? ધન પૂર્ણાંક, બરાબર? ચલો હવે ધન પૂર્ણાંક, કોઈ પણ ધન પૂર્ણાંક થ્રી કે પ્લસ વન અથવા થ્રી કે પ્લસ ટુ, એટલે કહેવાનો મતલબ બધા ધન પૂર્ણાંક આ સ્વરૂપમાં નહીં આવતા, કે આ સ્વરૂપમાં નહીં આવતા, કે આ સ્વરૂપમાં નહીં આવતા, ત્રણ જૂથ પડી જાય ધન પૂર્ણાંકના. અમુક ધન પૂર્ણાંક એવા હશે જે આ સ્વરૂપમાં વિભાજન થશે, અમુક ધન પૂર્ણાંક એવા હશે જે આ સ્વરૂપમાં વિભાજન થશે, અમુક ધન પૂર્ણાંક એવા હશે જે આ સ્વરૂપમાં વિભાજન થશે. એટલે આપણે ત્રણે ત્રણ ટાઈપના ત્રણ જૂથ બન્યા, ત્રણે ત્રણ જૂથના ધન પૂર્ણાંકો માટે આપણે આ સ્વરૂપ લાવવાનું. એટલે આપણે જે સાબિત કરવાનું એનો વાંકો એક એક વિકલ્પ દ્વારા પરથી વિચારવું પડશે. આપણે પહેલો વિકલ્પ ઉભો કરીએ, આપણે પહેલા વિકલ્પમાં આપણે એવા ધન પૂર્ણાંકો લઈશું જે થ્રી કે સ્વરૂપમાં વિભાજન થતા હોય, બરાબર? તો એ બરાબર થ્રી કે લેતા, સમજી લો કે આપણે જે ધન પૂર્ણાંક પસંદ કર્યો એનું વિભાજન થ્રી કે સ્વરૂપમાં, બરાબર? તો ચલો એનું વિભાજન થ્રી કે થાય. હવે તમારે સાબિત શું કરવાનું, કે ભાઈ ધન પૂર્ણાંકનો વર્ગ, એવા ધન પૂર્ણાંક એનો વર્ગ કરીશું. તો ધન પૂર્ણાંક એનો વર્ગ કરીએ તો એની જગ્યાએ થ્રી કે સ્વરૂપ મૂકી દે, થ્રી કે સ્ક્વેર, થ્રી કે સ્ક્વેર વર્ગ કરીએ તો નાઇન કે સ્ક્વેર, બરાબર? ત્રણ નો વર્ગ નવ, કે નો વર્ગ. હવે નવ એ જ્ઞાત સંખ્યા, કે અજ્ઞાત, કે એટલે અંદરનું પૂર્ણાંક. કોઈ પણ અંદરનું પૂર્ણાંકનો વર્ગ કરીશું તો પણ અંદરનું પૂર્ણાંક જ આવવાનું, બરાબર? એટલે આ એક અંદરનું પૂર્ણાંક સંખ્યા ગમે તે, તો આપણે બીજી કોઈ સંખ્યા એમ ધારી લઈએ, બરાબર? એ લખીશું કે સ્ક્વેર બરાબર એમ, એમ અંદરનું પૂર્ણાંક લેતા, પૂર્ણાંક લખશો તો પણ ચાલશે, હા? જ્યાં પૂર્ણાંક સંખ્યા વર્ગ થયા પછી પૂર્ણાંક થઈ જ જવાનો, કોઈ પણ સંખ્યાનો વર્ગ થાય એટલે પછી પૂર્ણાંક થવાનો જ છે, પૂર્ણાંક સંખ્યા જ આવવાની હતી ટૂંકમાં. એટલે અંદરનું પૂર્ણાંકની જગ્યાએ અહીં એમ પૂર્ણાંક લેતા એમ કહેશો તો પણ ચાલશે, આપણે રકમમાં પૂર્ણાંક શબ્દ વાપરો તો પૂર્ણાંક લઈ લો. તો કે સ્કેર બરાબર એમ, એમ પૂર્ણાંક લેતા, એટલે કે સ્કેરની જગ્યાએ એમ મૂકી દીધો આપણે. કોઈ પણ અંદરનું પૂર્ણાંક હકી અને કેનો વર્ગ કર્યો એટલે એ પણ કોઈ અંદરનું પૂર્ણાંક સંખ્યા જ આવવાની હે, એટલે એને આપણે એમ કહીશું. તો ચલો કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ નાઇન એમ સ્વરૂપમાં વિભાજન થઈ ગયો, જુઓ એ સ્ક્વેર બરાબર નાઇન એમ. એક મિનિટ, થોડી ભૂલ કરી, આપણે કયું સ્વરૂપ લાવવાનું, થ્રી એમ સ્વરૂપ લાવવાનું, તો આવું કરવું પડશે, થોડી ભૂલ કરી આપણે, બરાબર? જે કીધું એવું સ્વરૂપ આપવું પડશે. અહીંયા આપણે નાઇન એમ સ્વરૂપ આપી દીધું, પણ આપણે થ્રી એમ અથવા થ્રી એમ પ્લસ વન બેમાંથી એક સ્વરૂપ આપો, આવું લાવવું પડે કાં તો આવું લાવવું પડે. તો એના માટે આટલું કરીશું, જુઓ અહીંયા નાઇન કે સ્ક્વેર થયા, બરાબર? હવે આપણે આની અંદર એક જ પદ આવ્યું એટલે આ નહીં આવે, પણ આ સ્વરૂપ લાવી શકાશે. એ સ્વરૂપ લાવવા માટે શું કરીએ આપણે, જુઓ બરાબર નાઇન કે સ્ક્વેર નું આવું વિભાજન કરો, ત્રણ ગુણ્યા ત્રણ કે સ્ક્વેર, એટલે નાઇન કે સ્ક્વેર થઈ ગયા. હવે ત્રણ કે સ્ક્વેર એને કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એમ કહી દો, કારણ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા અંદરનું પૂર્ણાંક વર્ગ કર્યા પછી એ પણ પૂર્ણાંક સંખ્યા બનવાની, ગુણ્યા ત્રણ કરો તો એ પૂર્ણાંક સંખ્યા જ બનવાની. એટલે એ લખીશું કારણમાં થ્રી કે સ્ક્વેર બરાબર એમ, એમ પૂર્ણાંક લેતા, એમ એક પૂર્ણાંક સંખ્યા, બરાબર? એટલે આ એક પૂર્ણાંક સંખ્યા જ બનવાની, એની કિંમત એમ લઈ લઈએ તો થ્રી એમ. તો આ યોગ ધન પૂર્ણાંકનો વર્ગ થ્રી એમ સ્વરૂપમાં. એટલે જો તમે એવો ધન પૂર્ણાંક લીધો છે જે થ્રી કે સ્વરૂપમાં વિભાજન થતો છે, તો એનો વર્ગ કરવાથી તમને કયું સ્વરૂપ મળશે? એનું થ્રી એમ સ્વરૂપ મળશે. જો અહીંયા બી કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હશે એટલે અહીંયા ગમે તે પૂર્ણાંક સંખ્યા આવે પણ ગુણાકારમાં ત્રણ છૂટા પડશે, બરાબર? ચલો હવે વિકલ્પ બે નો વારો,
ना विकल्प बेमान शू करीशु तो विवाधन गुणांक नो विचार करीशु जे 3k प्लस 1 स्वरूप में है आ स्वरूप थी युवानो वाळो ત્રણ જૂથના ધન ગુણાંકો આપણા 3k સ્વરૂપ વાળા 3k પ્લસ 1 વાળા 3k પ્લસ 2 વાળા એટલે વાળા પરથી લેવા પ્રથમ તો હવે એ બરાબર 3k પ્લસ 2 લે આ પણ લેતા સમજી લો કે આપણે એવો ધન ગુણાંક લીધો જે 3k પ્લસ 1 માં વિભાજન થાય બરાબર તો આવા ધન ગુણાંકોનો વિચાર કરીએ તો એનો વર્ગ કરીએ ધન ગુણાંકનો વર્ગ a સ્ક્વેર એની એનો વિભાજન મૂકો 3k પ્લસ 1 સ્ક્વેર હવે આનું વિસ્તરણ કર દો તો 9k સ્ક્વેર હા 3k સ્ક્વેર याद है ना तो a प्लस बी स्क्वायर वालों विस्तरण डायरेक्ट ना फाव तो आखू a प्लस बी a ले 3k प्लस 2ab प्लस बी स्क्वायर ना आ रही थी आखू स्टेप लो खुद आ रही थी डायरेक्ट ना फाव तो आउट करवा a स्क्वायर प्लस 2ab प्लस बी स्क्वायर a ले 3k b ले ना ये दिला की दो चलो और वर्ग अंदर लाई दो तो 9k स्क्वायर यहाँ गुणाकार 6k प्लस ओके હવે આપણે આ બેમાંથી એક સ્વરૂપ બતાવવાનું હા તો અહીંયા જુઓ પાછળ પ્લસ 1 આયા એટલે હવે આપણે આ સ્વરૂપ લઈ શકીશું પ્લસ 1 ને છૂટા રાખો આ બેનું જૂથ બનાવી દઈએ અને આમાંથી ત્રણ જ કોમન સંખ્યા કોમન આવતો નથી લેવાની માત્ર ત્રણ કોમન ઓકે તો ત્રણ કોમન કાઢીએ તો 3k² + 2k + હવે આ જે સંખ્યા રહી એમાં k એક અનુગુણાંક સંખ્યા કીધી આપણે એટલે અહીંયા ગમે તે અનુરૂપ પૂર્ણાંક સંખ્યા મૂકશો તો વર્ગ કર્યા ભાઈ ત્રણ ગુણો તો પૂર્ણાંક થવાનો અને અહીંયા પણ બે ગુણવાથી પૂર્ણાંક સંખ્યા થવાની આખો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ થવાનો એટલે આ એક આખી પૂર્ણાંક સંખ્યાને એમ કહી દેવાનું બરાબર પ્લસ 1 બાજુમાં લખી દઈએ 3k² + 2k બરાબર m m પૂર્ણાંક લેતા આ રીતે બરાબર ચલો તો એ કામ પત્યું હવે વિકલ્પ 3 चलो विकल्प त्रण ए बराबर 3k प्लस 2 लईशु हवे एवा धन गुणांको नो विचार करीशु जे 3k प्लस 2 स्वरूप में आ टाइप ना धन गुणांको जे हता एनो 3m प्लस 1 स्वरूप में विभाजन थई गयो धन गुणांक नो वर्ग ए वर्ग बराबर शू मळ्यो तमने 3m प्लस 1 के धन गुणांक ए जो आ स्वरूप में विभाजन थता होय तो एनो वर्ग पण 3m प्लस 1 स्वरूप में आवशे चलो हवे 3k प्लस 2 स्वरूप ना धन गुणांको नो विचार करीए ત્રણ ભાગ પડે ને આપણે ધન ગુણાંકોના અમુક ધન ગુણાંક 3k સ્વરૂપમાં આવે અમુક આમાં આવે અમુક આમાં આપણે બધા ધન ગુણાંક માટે પરિણામ સાબિત કરવાનું કોઈ પણ ધન ગુણાંક કીધું એટલે ગમે તે સ્વરૂપમાં આવો બધાનો વર્ગ આ બેમાંથી એક સ્વરૂપમાં આવો જો 3m અથવા 3m + 1 તો ત્રીજામાં જઈએ તો a² બરાબર 3k + 2 ઓકે હવે આનું a + b² નું વિસ્તરણ આપો તો a² + 2ab + b² એટલે 3k અને b એટલે 2 એટલે જો a બોલીએ તો 3k કરવાનું b 2 બોલીએ b બોલીએ તો 2 કરવાનું બરાબર ચલો એનો સાદરૂપ લો તો a² બરાબર આ બાજુનું જ લઈએ આગળ તો a² છે જ 9k² વચ્ચે આનો ગુણાકાર કરો આ વર્ગ કરે એટલે 9k² થાય અહીંયા 2 તરી 6 તો 12k થાય અને છેલ્લે 4 ચલો હવે અહીંયા આગેમાંથી એક સ્વરૂપ આપવાનું બરાબર તો કઈ રીતે આપીશું જો ત્રણે ત્રણમાંથી ત્રણ કોમન કાઢીએ તો પહેલું સ્વરૂપ આવી જાય પણ ત્રણે ત્રણમાં ત્રણ કોમન નહીં જો આમાં ત્રણ કોમન નહીં એટલા માટે પહેલું સ્વરૂપ નહીં આપી શકે બીજું આપી શકાશે બીજું સ્વરૂપ આપવા માટે તમારે પાછળ પ્લસ 1 ની જરૂર તો આમાંથી પ્લસ 1 છૂટા પાડો પ્લસ 1 તમને શેમાંથી મળશે તો પ્લસ 4 માંથી મળે પ્લસ 4 માંથી પ્લસ 3 પ્લસ 1 વિભાજન કરો આનું વિભાજન કરી લો એટલે પ્લસ 1 છૂટા પડી ગયા હવે આ ત્રણ નું જૂથ બનાવી ત્રણ કોમન કાઢી લો તો 3k² આમાં વધે આમાં 4k વધે અને આમાં 1 વધે ખ્યાલ આવી ગયો અને પાછળ પ્લસ 1 તો ખરા ઓકે આવ થાય અને હવે આ સંખ્યા એને કોઈ પણ પૂર્ણાંક એમ કહી દેવાનો કારણ કે k કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લેશો ને એટલે આખી સંખ્યા પૂર્ણાંક સંખ્યા જ બનવાની આખી અનુપૂર્ણાંક લો તો પણ પૂર્ણાંક સંખ્યા બનવાની એટલે પાછળ લખ્યો પાછળ જગ્યા નહીં એટલે હું અહીં નીચે લખું 3k² + 4k + 1 બરાબર m m પૂર્ણાંક લેતા ચલાયો તો આ રીતે કોઈ પણ ધન પૂર્ણાંક
जो आ स्वरूप ना घन गुणांक से तो पण એનો વર્ગ કરવાથી એનો વર્ગ આપણને 3m + 1 સ્વરૂપમાં મળ્યો આ સ્વરૂપના ઘન ગુણાંક છે તો એનો વર્ગ આપણને 3m + 1 સ્વરૂપ મળ્યો અને આ સ્વરૂપમાં પણ આપણને 3m સ્વરૂપ મૂળ આ બે માંથી એક તો સ્વરૂપ થઈ ગયું એટલે આ દાખલો આપો સાબિત થઈ ગયો એમ લખવાનો વિકલ્પ 1 2 3 ભર દઈ છેલ્લે શું લખવાનો વિકલ્પ 1 2 અને 3 ભર દઈ સાબિત થાય છે કે લખવાનો આખું પરિણામ છે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ આટલે આખું પરિણામ લખી દેવાનો થાય છે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પણ પૂર્ણાંક m માટે थ्री एम अथवा थ्री एम प्लस वन स्वरूप में हो बराबर तो आ रीते आप दाखिल आखो पूरा आ रीते सोल्व करव पड़े कोईपन धन पूर्णांक लेवा पीछे परिणाम लखवा परिणाम प्रमाण धन पूर्णांक त्रण टाइप ना विभाजन लखवा बारा पर एक एक विभाजन में आप जो परिणाम साबित करवा करव पड़े बराबर धन पूर्णांक वर्ग कीधु तो ये रीते प्रश्न पूरा आप वीडियो स्टॉप कर लखी ले जो हम आगे आपने बीजो लेक्चर लेंगे दाखला नंबर पांच चलो युक्लिडनो भागाकार नो पूर्व प्रमेय वापरीने दर्शाओ के कोई पण धन पूर्णांक नो घन आ त्रण मांथी एक स्वरूप मां आवे 9m 9m + 1 अथवा 9m + 8 शुं कहेवा मांगे प्रश्न ए समजावुं तमने ज्ञात संख्या मां समझीए अज्ञात मां साबित करीशुं आपणे धारो के आपणे कोई धन पूर्णांक पसंद कर्यो धारो के 3 तो इनो घन करवानो पेला वर्ग करे तो पेला जो जो दाखलो पण ओमा घन करवानो तो 27 थया तो 27 नो विभाजन आपरा आ त्रिकोण मध्ये एक थव जो 9m 9m + 1 अथवा 9m + 8 तो आनु विभाजन आवो थासे जो 9 * 3 અહીં કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આવી શકે અનુરૂપ પૂર્ણાંક પણ બોલી શકો તમે બરાબર અનુરૂપ પૂર્ણાંક ચાલશે પૂર્ણાંક એ ચાલશે પણ મૂળ આ કઈ સ્વરૂપ કહેવાય આને કોઈ પણ સંખ્યા એમ કહી દે कोई पण पूर्णांक एम कही दिए तो 9m स्वरूप कहेवाय आ 3 ની જગ્યાએ કોઈ પણ પૂર્ણાંક એમ મૂકી દેવો 9m સ્વરૂપ કહેવાય એટલે ધારો કે બીજો કોઈ ધન પૂર્ણાંક લઉં 4 તો 4 નો ઘન 64 થાય હવે 64 નું વિભાજન કરીએ તો 9 * 7 વત્તા 1 9 = 63 વત્તા 1 64 થઈ ગયા અને એમ કહી દઉં તો 9m + 1 અહીંયા કોઈ પણ પૂર્ણાંક એમ કહી દઈએ તો 9m + 1 સ્વરૂપ થઈ ગયો એ રીતે અમુક ધન પૂર્ણાંક 9m + 8 સ્વરૂપમાં પણ આવશે ચલાય 9m + 8 સ્વરૂપમાં પણ આવી શકે ધન પૂર્ણાંક
हाँ तो बे उदाहरण लीधा, हजू तमे आगे आगे लीधा करो तो आया जैसे उदाहरण तो मल्या जैसे तमने आवी रीते जुदा जुदा खिलाय। हजू धारो कि पांच लो ना तो पांच नो घन 125 थाय, बराबर। तो एनु विभाजन आवुं करीए, ते नो 117 वत्ता 125 थई गया। तो आ कई स्वरूप आयु जो 9m + 8 हा एम आया, एम नी किंमत आई 13 आई। આપણે ગમે તે ધન પૂર્ણાંક લેશો તો એક સ્વરૂપ આવશે, એવું આપણે વ્યાપક સ્વરૂપમાં સાબિત કરવાનું સાબિત થયું। એના માટે ધારો કે એ ધન પૂર્ણાંક છે, પેલા જેમ જ લખવાનું બધું એ હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પ્રમાણે દરેક ધન પૂર્ણાંક આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને જ આ પરિણામ સાબિત કરીશું, તો અમે આ બીજા નંબરનું પરિણામ જ ઉપયોગ કરીશું। દરેક ધન પૂર્ણાંક 3m હા 3k અથવા 3k+1 અથવા 3k+2 સ્વરૂપમાં હોય છે, જ્યાં k અનુરૂપ પૂર્ણાંક છે આ પરિણામમાં, બરાબર। આપણે એવું કીધું ભાઈ કોઈ પણ ધન પૂર્ણાંક 3k અથવા 3k+1 અથવા 3k+2 સ્વરૂપમાં હોય, મતલબ ધન પૂર્ણાંકના ત્રણ ભાગ પર અમુક ધન પૂર્ણાંક અમુક સમૂહ આ સ્વરૂપમાં વિભાજન થશે, અમુક જૂથ આ સ્વરૂપમાં અમુક જૂથ આ સ્વરૂપમાં, ત્રણ જૂથ બને, બધા 3k મહિના આવે, બધા મહિના આવે, બધા મહિના, બરાબર। તઈ ભાગ પડી જાય, અમુક એવા છે જે 3k સ્વરૂપમાં જ આવશે અને ગમે તે એક સ્વરૂપ જ લે, આ સ્વરૂપ લે પછી આ સ્વરૂપ ના લે એવું નક્કી હોય પાછું, બરાબર। તો હવે એ ધન પૂર્ણાંક એટલે આ ત્રણ માંથી એક સ્વરૂપ માંથી આવવાનું ને, માટે એ બરાબર 3k અથવા એ બરાબર 3k+1 અથવા એ બરાબર 3k+2, મતલબ એનું વિભાજન કોતો 3k થાય કોતો 3k+1 થાય અથવા 3k+2 થાય। હવે એક એક વિકલ્પ વાળા પરથી લઈ લેવાનું, વિકલ્પ એક એ બરાબર 3k લેતા, સમજી લો કે આપણે જે ધન પૂર્ણાંક પસંદ કર્યો એ 3k સ્વરૂપનો હોય, મતલબ એ 3k સ્વરૂપમાં વિભાજન થાય ટાઈપનો, ધારો કે તમે ધન પૂર્ણાંક 27 પસંદ કર્યો તે 3k સ્વરૂપનો કહેવાય, 3×9 એટલે 3k સ્વરૂપમાં વિભાજન થાય, ખબર પડી। જો 28 ધન પૂર્ણાંક પસંદ કરું એ 3k+1 સ્વરૂપનો થાય, 29 પસંદ કરું તો 3k+2 સ્વરૂપનો કહેવાય, જો 9×27 = 2, 9×27 = 2 એટલે 28, 9×3 = 27, તો આ જુદા જુદા ધન પૂર્ણાંક કોઈ 3m સ્વરૂપમાં, કોઈ 3m+1, કોઈ 3k સ્વરૂપમાં, 3k+1 અથવા 3k+2 સ્વરૂપમાં થઈ જાય વિભાજન, તો એ પણ એક ધન પૂર્ણાંક એટલે એનું વિભાજન 3k સ્વરૂપમાં એવું આપણે પહેલા ધાર્યું, ત્રણમાંથી એક તો આવે જ છે એટલે એક એક વિકલ્પ આપણે પરથી વિચારીએ, તો ચલો આ સ્વરૂપમાં વિભાજન થતું હોય તો એનો ઘન એ ઘન એનું વિભાજન 3k મૂકી દેવાનું, પછી એ બરાબર શું મૂકી દેવાનું 3k, તો અહીંયા 3k લખો ઉપર ઘન, હવે ઘન અંદર લઈ જાઓ તો 27k ઘન, હવે આમાંથી આપણે કયું સ્વરૂપ આપવાનું, જો 9m 9m+1 અથવા 9m+1 તઈમાંથી એક લાવવાનું, તો આમાંથી 9 છૂટા પાડી દેવાનું, બરાબર। હવે આ જે સંખ્યા એમાં કે કોઈ અનુરૂપ પૂર્ણાંક એનો ઘન કરીએ તો આ અનુરૂપ પૂર્ણાંક જ આવે, કારણ કે કોઈ પણ અનુરૂપ પૂર્ણાંક 2 લીધો, હવે એનો ઘન કરું તો 8, તો આ અનુરૂપ પૂર્ણાંક જ આવે જવાબમાં, તો એટલે આ એક અનુરૂપ પૂર્ણાંક, હવે એને 3 ગુણી દો, કારણ કે આ અનુરૂપ પૂર્ણાંકનો ઘન આવે ને હવે એને 3 ગુણો, તો એ અનુરૂપ પૂર્ણાંક જ થવાનો જવાબમાં, ખબર પડી। કોઈ પણ અનુરૂપ પૂર્ણાંક 2 લીધો મેં, તેનું ઘન કરું તો એ અનુરૂપ પૂર્ણાંક, એને 3 વડે ગુણો તો એ અનુરૂપ પૂર્ણાંક, એટલે અહીંયા અનુરૂપ પૂર્ણાંક નો ઘન કર્યો પછી 3 ગુણ્યા એટલે આખી સંખ્યા અનુરૂપ પૂર્ણાંક જ બને, એટલે એના આપણે એમ ધારી લેવાની, બરાબર। તો એમ લખવાનું 3k ઘન બરાબર એમ, એમ અનુરૂપ પૂર્ણાંક છે, પૂર્ણાંક લખશો તો પણ ચાલશે, પૂર્ણાંક માટે પણ આ પરિણામ સાચું જ થાય। તો આ રીતે પેલા વિકલ્પમાં સાબિત થઈ ગયું 9m સ્વરૂપ, આ સ્વરૂપ આવી ગયું। ચલો હવે વિકલ્પ બે આવે, વિકલ્પ બે માં એનું વિભાજન લઈશું 3k+1,
આપણે એવા ધન પૂર્ણાંકો લઈએ જે 3k + 1 માં વિભાજન થતા હોય. તો ધન પૂર્ણાંકનો ઘન, હા આપણે ધન પૂર્ણાંકનો ઘન, કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન, હા આ જો એટલે ઘન કરવાનો. તો ચલો એની જગ્યાએ 3k + 1 લો. એટલે આગળના જેવો દાખલો તમારે ગણવાનો, પણ એમાં એ ઘન એ વર્ગ હતો, એમાં એ ઘન કરવાનો, બસ એટલો જ છે. ચલો હવે અહીંયા સૂત્ર બદલાઈ ગયું, a વત્તા b ઘન વાળું સૂત્ર યાદ હા ને બધા નવમા માં ભણ્યા, કૌંસ બાર ઘન નું વિસ્તરણ, a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a + b, આ સૂત્ર યાદ હે ને. તો આ સૂત્ર પ્રમાણે a ની જગ્યાએ 3k મૂકવાનું અને b ની જગ્યાએ 1 મૂકવાનું. 3k 1 એટલે a + b ઘન, એટલે 3k ઘન + 1 નો ઘન + 3ab + હા 3ab કૌંસમાં a + b કેલાય ને. તો આ સૂત્ર મુકાઈ ગયું આખું. હવે એનું સાદુરૂપ શરૂ કરો, 3 નો ઘન 27, k નો ઘન 1 નો ઘન 1, આ બધું ગુણાકારમાં લેવાનું હોય તો આ બંને સંખ્યાઓ ગુણો તો 9k, 3 કરી 9k, 3 કરી 9k ગુણ્યા 1 9k અને કૌંસનો ગુણાકાર આગળ લઈએ આપણે. આનો ઘન કરી દીધો, આનો ઘન કરી દીધો, આનો ગુણાકાર કરી દીધો, આ એમ ના. હવે આ 9k અંદર ગુણો એટલે કૌંસ નીકળી જશે તમારો. તો 9k નો 3k સાથે પહેલા ગુણાકાર થાય, તો 9 તરી 27 અને k k ગુણાય એટલે k સ્ક્વેર, પછી 9k નો 1 સાથે ગુણાકાર 9k. ઓકે ચલો હવે આની અંદર જો આપણે 3 સ્વરૂપો 9m + 1, આ + 1 આવો, અમે + 1 આવી ગયો, તો + 1 ને પાછળ લાવી દો. ગોઠવણી કરવાનું સ્ટેપ આવ્યું, + 1 ની પાછળ જરૂર આપણે તો પાછળ લઈ જવાનું. આપણે આ ટાઈમમાંથી એક સ્વરૂપ લાઈન બતાવવાનું હતું, એટલે જે સેટ થતું એ કરવાનું. તો + 1 પાછળ લઈ જઈએ ને, હવે આ ટાઈમનું જૂથ ભેગું કરી દઈએ. તો આ 3 માંથી આપણે 9 કોમન કાઢી લો, બીજી સંખ્યા કોમન કાઢવાની જરૂર નહીં, આપણે જે સ્વરૂપ આવે એમાં 9 જ છે આગળ. તો 9 કોમન, 3k ઘન 3k વર્ગ અને અહીંયા 9 કોમન એટલે k અને + 1 ચલાયો. હવે આખી સંખ્યા એક પૂર્ણાંક સંખ્યા બની જશે, કારણ કે k અનુ પૂર્ણાંક, એનો ઘન કરો 3 ગુણો, વર્ગ કરો 3 ગુણો, આ બધાનો સરવાળો કરો, તો પૂર્ણાંક ગુણો સરવાળો પૂર્ણાંક જ રહે, એટલે આ બધા અનુ પૂર્ણાંક જ આવવાના છેવટ તો, બરાબર. એટલે 9 આ એક અનુ પૂર્ણાંક ને એમ કહી દેવાનું + 1 કૌંસમાં લખવાનું, 3k ઘન + 3k વર્ગ + k બરાબર m, m અનુ પૂર્ણાંક લેતા, બરાબર. તો આ રીતે બીજા વિકલ્પમાં પણ આપણો દાખલો સાબિત થઈ ગયો. હવે આવો વિકલ્પ 3, બરાબર. ચલો વિકલ્પ 3 માં જઈએ આપણે. તો હવે એવા ધન ગુણાંકો લઈએ જે 3k + 2 સ્વરૂપમાં આવતા હોય, ત્રીજું સ્વરૂપ આવું, ત્રીજા જૂથમાં જે ધન ગુણાંકો એની વાત કરીશું આપણે. 3 જૂથ બન્યા આપણે, બરાબર. ચલો 3k + 2 લેતા, સમજી લો કે આપણો ધન ગુણાંક 3k + 2 સ્વરૂપમાં આવે. તો હવે એનો ઘન 3k + 2 ઘન, બરાબર. ચલો હવે આનું વિસ્તરણ a + b ઘન નું વિસ્તરણ આપણે હાલ કરીએ, a ઘન + b ઘન + 3 ab કૌંસમાં a + b, આખો સૂત્ર મૂકી દેવાનું. ચલો હવે સાદુરૂપમાં 3 નો ઘન 27, k ઘન અહીંયા 8, અહીંયા જો આ બારની ત્રણ સંખ્યાઓ ગુણો, 3 પડી 9 દુ 18 k અને કૌંસમાં 3k + 2 બરાબર. હવે રાગ કે અંદર ગુણી દઈએ તો શું થાય, જો 27 k ઘન + 8, હવે 18 કે અંદર ગુણો તો 18 કે નો 3 કે સાથે ગુણાકાર 54 k સ્ક્વેર અને 2 સાથે ગુણાકાર 18 કે નો 37 k, બરાબર. ચલો આમાં + 8 નો પાછળ લાવી દો, ત્રીજા નંબરનું સ્વરૂપ જુઓ આપણું, એમાં + 8 ની જરૂર છે, બરાબર. આ સ્વરૂપમાં પ્લસ આંક પાછળ કરીએ આપણે, અને પેલો ટાઈમ પદ આગળ 54 કે સ્ક્વેર + 37 કે, આ ટાઈમ પર લખી દીધો ને પ્લસ આંક પાછળ. હવે આ ટાઈમનું જૂથ બનાવી દેવાનું, એમાંથી આપણે 9 કોમન લઈ લઈએ, તો 3 કે ઘન + 9 સત 54, 9 4 37 + 8, અને આને હવે આપણે કોઈ પણ પૂર્ણાંક એમ કહી દેવાનો આગળના પરિણામોની જેમ જ, બરાબર. + 8 જ્યાં
थ्री के घन प्लस सिक्स के वर्ग प्लस फोर के बराबर है एम पूर्णांक लेता। ओके तो जो त्रण त्रण विकल्प में अपन पूर्णांक नो घन पद तो 9m स्वरूप में आयो पद तो 9m प्लस 1 स्वरूप में आयो पद तो 9m प्लस 8 स्वरूप में आयो माटे विकल्प 1 2 અને 3 પરથી સાબિત થાય છે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 સ્વરૂપમાં હોય છે। ओके तो आ रीते बीजो एक दाखलो आपको पूरा थी गयो स्वाध्याय 1.1 पण आपको पती गयो बराबर। तो 1.1 सुधी आप क्लियर थी गयो मित्रों। हम 1.2 में बहु नाना दाखला बहु मोटा दाखला एम नहीं आवे बराबर। तो वीडियो 6 नु काम आप पूरु करी जय हिंद जय भारत।